પરમાત્મા એક ભગવાન એવા છે કે જીવને અભયનું દાન આપે છે. ભક્તિ કરવાથી મનુષ્યનું કલ્યાણ થાય છે. ભક્તિ કરવાથી શોક, દુઃખ, ભય અને મૃત્યુથી એ મુક્ત થઈ જાય છે અને ભગવાનના પરમ પદને પામે છે. માટે ભગવાનની ભક્તિ કરવી. સુખદેવજી મહારાજ કે જો રાજા, હું તો ગર્ભયોગ નિષ્ઠ છું. મારી માતાના ઉદરમાંથી જ્યારે બારે આવ્યો ને ત્યારે હું ઘર છોડીને ભાગ્યો હતો. મારા પિતા મારા વાંએ પડ્યા છતાં પણ હું રોકાયો નહીં અને મારું ચિત્ત હંમેશા ભગવાનમાં પોરવાયેલું રહેતું. છતાં પણ મારા બંધુજનો ગુરુભાઈ જંગલમાં ગાયો ચરાવવા માટે આવ્યા અને મધુર એ ભગવાનના ચરિત્રના શ્લોકનું ગાન કરતા હતા ને, તો મારી સમાધિ તૂટી ગઈ છે. પછી મેં મારા ગુરુભાઈઓને પૂછ્યું કે આવા સુંદર મજાના શ્લોકો તમને કોને શીખવાડ્યા? તો કે તમારા પિતાશ્રી શીખવાડ્યા. કેટલા શ્લોકો બનાવ્યા છે? તો કે 18,000 શ્લોક છે. તો તમને કેટલા શીખવાડ્યા? તો કે અમને તો અડધો શીખવાડ્યો હોય, હજી આખો શીખવાડ્યો નથી. તો કે મને શીખવું હોય તો કે તમારા પિતા પાસે તમને જવું પડે અને ગુરુ તરીકેને સ્વીકારવા પડે. તમે વિચાર કરો, જે વ્યક્તિ 24 કલાક આંખ બંધ કરી અને ભગવાનની અંદર એનું મન પરોવેલું છે, એ શું ઈચ્છે છે? ભગવાનના ચરિત્રો સાંભળવાની ઈચ્છા રાખે છે. સુખદેવજી મહારાજ કહે કે પરીક્ષિત, પછી તો હું ત્યાંથી ભાગ્યો અને મારા પિતા પાસે આવ્યો, એમને ચરણ વંદના કરી અને વિનયપૂર્વક કીધું કે તમે જે શ્રીમદ ભાગવત પુરાણની રચના કરી છે એ મને ભણાવો. અને મારા પિતાએ મને અધિકારી સમજીને મને ભણાવ્યું છે અને એ ભાગવતની કથા તને હું સંભળાવીશ. અને 7 દિવસ તું કથા સાંભળીશ ને તો એ તારો જે આ પ્રશ્ન છે ને એ પ્રશ્નનું નિરાકરણ થઈ જશે. તારો પ્રશ્ન એવો છે કે જેનું મૃત્યુ નજીક આવ્યું હોય એને પોતાનું મૃત્યુ સુધારવું હોય તો કેમ સુધારવું? એ તારા પ્રશ્નનો જવાબ તને 7 દિવસમાં મળી જશે. પણ હું તને જે સંભળાવું ને એ સાવધાન મનથી સાંભળજે. તારું મન છે ને એ મારી પાસે રાખજે. જ્યાં તે જવા દેતો નહીં તો તારું 7 દિવસમાં કામ થઈ જશે. ઘણાનું જીવન બહુ લાંબુ હોય, 90-90 વર્ષ સુધી જીવે પણ ખાઈ પીને ખૂટાડ્યું હોય. ક ખ ને ગ મહાપુરુષો કે ઘણાના જીવન ક ખ ને ગ, ઘનશ્યામના ગ માં જાય જ નહીં. કમાવજે કમાવું, ખ ખાવું, ગ ગુમાવું. કમાવું ખાવું ને ગુમાવું, જલસો કરવો. અને એને ખબર નથી કે જલસો કરવામાં એ પછી શું થશે અંતકાળે. ઘનશ્યામના ગમાં જાય ને, ચોથા ચરણમાં જાય ને, ચોથા અક્ષરમાં કોઈ પહોંચતું નથી. અનેક જન્મ સંસિદ્ધસ્તતો યાતિ પરમ ગતિમ, અનેક જન્મોની સાધના, અનેક જન્મોના પુણ્ય પછી છે ને એને આવો સંયોગ મળે છે. હવે તમે વિચાર કરો, મારા ને તમારા કેટલા જન્મનો પુણ્ય હશે? આપણે એમ ખૂણામાં બેસીને વિચાર કરીને શાસ્ત્રનું અધ્યયન કરતા વાંચન કરતા તો ખબર પડે કે આપણા કેટલા પુણ્ય હશે કે જેણે કરીને અત્યારે આવો સુંદર મજાનો સત્સંગનો સંયોગ મળ્યો છે, સાધુ પુરુષોનું સાનિધ્ય મળ્યું છે. મજા આવે ત્યારે ગાડીની કિક લગાવી અને મંદિરે દર્શન કરવા પહોંચી આવી છીએ અને મને ને તમને કદાચ ભગવાને અફઘાનિસ્તાન પાકિસ્તાનમાં નાખી દીધા હોય તો આપણે નસીબ એવો હોય માઠા અને ત્યાં પહોંચ્યા તો આપણે શું કરીએ? આવો યોગ મળે ત્યાં તો બંદૂક અને બધા અટોબમમાં જોઈએ, બીજું કાંઈ હોય નહીં. મંદિર તો છે એમાં ના નહીં, પણ આવી જે સુવિધા અને આ મોજથી જે ભજન કરું અહીંયા જે આપણા ભરતખંડમાં અડધા કચ્છમાં થાય એવું ન થાય ને. કેટલું જીવ્યા ને એ મહત્વનું નથી. શાસ્ત્રો એમ કહે છે કેવું જીવ્યા ને એ મહત્વનું છે. મોક્ષ માટે કઈ 100 વર્ષની કઈ જરૂર નથી, એ તો થોડોક સમય પણ
મળી જાય ને તો પણ મોક્ષ થઈ જાય. આખી જિંદગી ન કરવાનું કર્યું હોય અને પછી જ્ઞાન થઈ જાય તો થોડી વારમાં પણ મોક્ષ થઈ જાય, પણ જ્ઞાન થવું ને એ મહત્વનું છે. બીજા પ્રકરણની અંદર કહેતા બીજા સ્કંદમાં કથા આવે છે ખટવાંગ મહારાજાની. એવો રાજા હતો છતે દે ઈ સ્વર્ગમાં જતા. તમને ખબર નહીં અર્જુન છતે દે સ્વર્ગમાં જતા, ભગવાનની ઈચ્છાથી સ્વર્ગમાં ગયા હતા અને ત્યાં કને વિદ્યા શીખ્યા હતા. છતે દે યુગનો પ્રભાવ હોય, સમય હોય, સાધના મંત્ર શક્તિ હોય. અત્યારે ત્રણ શક્તિ ભેગી ચાલે છે, તાંત્રિક માંત્રિક અને યાંત્રિક. ત્રણ શક્તિ ભેગી ચાલે છે, તંત્ર શક્તિ મંત્ર શક્તિ અને યંત્ર શક્તિ. આ ત્રણ ભેગી ચાલે છે. તે સમયે મંત્ર શક્તિ ને તંત્ર શક્તિનું પ્રદાન પણ હતું, યંત્ર શક્તિ એવડી નથી. એ મંત્ર શક્તિથી બધા યંત્ર પ્રગટ થતા આકાશમાં અને બધું આમ દૃશ્ય ખડું થતું. ભીષ્મ પિતા આમ બાણ છોડે અને એક બાણમાંથી હજારો બાણો થાય. આ ભાઈ મહાભારત પુસ્તક વાંચો, તમે ગ્રંથ વાંચો તો ખબર પડે. એટલે કેટલું જીવ્યા એ મહત્વનું નથી, કેવું જીવ્યા એ મહત્વનું છે. ખટવંગ રાજા દેવોને મદદને માટે ત્યાં જતા. જ્યારે દાનવો વચ્ચે યુદ્ધ થતું દેવો વચ્ચે, ત્યારે દેવો એ ખટવંગ રાજાને બોલાવતા અને ઘણા વર્ષો સુધી મદદ કરી એટલે દેવતાઓ પ્રસન્ન થઈ ગયા. પછી કીધું કે હવે એમ કરો, તમે અમને બહુ મદદ કરી એ નિસ્વાર્થ ભાવે, અમારી પાસે કંઈક વરદાન માગો. રાજા કે તમને આપવું હોય તો મોક્ષ આપો. હું કીધું મોક્ષ આપો. ત્યારે દેવતા એમ કીધું, મોક્ષ તો દેવોને પણ દુર્લભ છે. તો રાજા કે બીજું મારે કઈ જોઈતું નથી. તો કે ના ના, કઈક બીજું માગો. કે એટલે પછી ખટવંગ રાજા કહે છે, તમે આગ્રહ કરો છો તો તમે હવે એમ કરો, મારું મૃત્યુ કેદી થવાનું હોય ઈ મને કયો. કે શું કે તમે પૂછ્યું કોઈને? આ કોઈ મહાપુરુષને પૂછ્યું હે કે મારું મૃત્યુ કેદી થશે એમ? એ રાજાને એવો જો વિચાર આવ્યો. રાજાએ દેવતાઓને પૂછ્યું કે મારું મૃત્યુ કેદી થવાનું છે. એટલે દેવતાઓએ કીધું કે તમે કયો છો એટલે કઈ નહીં, નહીં તો કોઈનું ભવિષ્ય ભખાય નહીં, કહેવાય નહીં. દેવતાઓ કહે છે કે તમે આ બીજા વરદાનમાં આ માગો છો એટલે અમે આધીન છીએ તમારે, એટલે કહીએ છીએ કે તમારું બે ઘડી પછી મૃત્યુ છે. શું છે? બે ઘડી એટલે હરીશ ક્યાં સીએમ આવ્યું હોય ભણવામાં, બે ઘડી એટલે એ મને આવે, બે કલાક ન થાય મારા ભાઈ. એક ઘડી એટલે 24 મિનિટ. કેટલી? 24 મિનિટ એટલે એક ઘડી. બે ઘડી એટલે 48 મિનિટ. દેવતાઓ કહે છે કે રાજા તમારું 48 મિનિટમાં મૃત્યુ નિશ્ચિત છે. હવે તમે વિચાર કરો, 48 મિનિટ પછી એને આ શરીર છોડી દેવાનું છે. એનો પ્રાણ છે આ શરીરમાંથી ચાલ્યો જવાનો છે. તો એને કેવો વિચાર કર્યો હશે? રાજાએ વિચાર કર્યો કે સ્વર્ગમાં કલ્યાણ નથી. કે કલ્યાણ ક્યાં છે? મોક્ષ સિદ્ધ કરવો હોય ને તો તમને કર્મભૂમિમાં આવવું પડે, અને પૃથ્વી એક જ એવી છે, કર્મભૂમિ છે. બાકી બધા લોક છે ને એ પુણ્યના છે, નીચેના લોક છે એ પાપ કર્મ ભોગવાને માંડે છે. ઉપર કલ્યાણ નથી. હા, આનંદ મજા પુણ્યના પ્રતાપે બધું તમે કરી શકો, મુક્તિ જોઈતી હોય તો આ કર્મભૂમિ આ મૃત્યુ લોક એવો છે કે તમે થોડુંક કરો ને તો પણ ઘણું બધું કામ થઈ જાય. દેવતાઓ શું કામ કહે છે? અમને ભરતખંડમાં મૃત્યુલોકમાં અમને જન્મ આપજો. એમાં પણ ભરતખંડમાં વારે વારે આપણી કથા સાંભળીએ છીએ. શું કામ દેવતાઓ પ્રાર્થના કરે છે? ત્યાં હજારો લાખો વર્ષની સાધના કરે અને અહીંયા કને એક વર્ષ સાધના કરે ને બરાબર. આ કર્મભૂમિ છે, અહીંયા કર્મ થાય છે એટલે કર્મનું ફળ અહીંયા તત્કાળ મળે છે. બીજા બધા પુણ્યલોક છે ત્યાં જીવ કર્મ કરે તો લાંબા સમય પછી એને થોડુંક કંઈક મળે છે.
એટલે બધા દેવતાઓ આ ભરતખની ની અંદર જન્મ લેવાની ઈચ્છા ધરાવે છે. એમાં પણ ભરતખંડમાં આમ ઓસ્ટ્રેલિયા ની ઈ બાજુ નથી કહેતા કોઈ, શું કામ એમાં ભગવાન ને ભગવાનના સંતો ગટ્ય નિરંતર રહેલું હોય છે. સાધુ પુરુષનું વિચરણ એ ભરતખંડની અંદર હર હંમેશને માટે રહેતું હોય છે, એટલે દેવતાઓ ભરતખંડની અંદર એ પોતાનો જન્મ માગે છે. ખટ્ટંગ રાજા સ્વર્ગમાંથી નીચે આવ્યા છે, પૃથ્વીલોકમાં આવી ગયા, કાંઈ વિચાર ન કર્યો અને એક જગ્યાએ આસન જમાવી અને બેસી ગયા છે અને પોતાનું મન છે ને એને ભગવાનમાં લગાવી દીધું, લગાવી દીધું, પૂરું થઈ ગયું. 48 મિનિટ પૂરી થઈ, મન ક્યાં હતું? ભગવાનની અંદર હતું. યમ યમ સ્મરણ ભાવમ ત્યજંતંતે કલેવરમ તમ તમે વેતિ કૌંતેય સદા તદ ભાવ ભાવિત. અંતયા મતિ સા ગતિ, ભગવાનના વચનો છે. ભગવાન કૃષ્ણ અર્જુનને એમ કહે છે કે હે અર્જુન, જે જે લોકો અંતકાળે મૃત્યુ સમયે જેવો વિચાર કરે છે ને એ પ્રમાણે એની ગતિ થાય છે. મારો ભગવત મને યાદ કરે છે તો એને મોક્ષની પ્રાપ્તિ થાય છે, અને એના માટે સુગમ વ્યવસ્થા છે મારા દિવ્ય ચરિત્રનું ગાન, જન્મ કર્મ ચમે દિવ્યમ એવમ યો વેતિ તત્વતઃ તક્ત્વાદ્યહમ પુનર્જન્મ નેતિ મામેતિ સો અર્જુન. સમજાય આ શ્લોક? સમજાય? ભગવાન કહે છે મારા જન્મ, મારા ચરિત્રો બધું કેવું છે? દિવ્ય છે. એને કોઈ સાંભળે ને એ પણ કેવો બની જાય? દિવ્ય બની જાય. અને તક્ત્વા દેહમ પુનર્જન્મ, અને જ્યારે આ શરીર છોડે છે ને મામ એતિ, એટલે એ મને પામે છે, બીજો ક્યાંય જતો નથી. અને અંતકાળે જે મને યાદ નથી કરતા તો પછી પોતાના કર્મને અનુસારે તે યોનિમાં ચાલ્યા જાય છે. ખટ્ટંગ મહારાજા છે, ભગવાનમાં જોડાઈ ગયા છે. 48 મિનિટ પછી એના પ્રાણ શરીરમાંથી નીકળી ગયા, એના આત્મા છે હર હંમેશને માટે દિવ્ય ભૂમિમાં કહેતા ભગવાનના ધામમાં પહોંચી ગયો, દિવ્ય સ્વરૂપ પ્રાપ્ત કરી અને ભગવાનની સેવામાં જોડાઈ ગયા છે. આ કથા શું શીખવાડે છે? કે આ શરીર નાશવંત છે. કેવું છે? આ નાશવંત દેહથી કામ સાધી લેવું. રાજાને ખબર છે, રાજાને જ્ઞાન છે, હું દેવતાની મદદ કરવા જાઉં છું, પણ આ શરીર નાશવંત છે, હવે પડી જવાનું છે, તો હવે શું કરવું? તો તરત એને જ્ઞાન થઈ ગયું, કારણ કે દેવતાનો સંયોગ હતો ને, ઋષિ મુનિઓનો સંત સમાગમ કરતા હતા અને જરૂર પડે ત્યારે દેવતાની પાસે જતા હતા એની મદદમાં. એટલે રાજાને ખબર હતી કે આ શરીર નાશવંત છે, 48 મિનિટ પછી પડી જવાનું છે, તો હવે મારે શું કરવું? એટલે નાશવંત દેહ વળીથી શું કરવું? કે આપણા સંતોએ લખ્યું છે કીર્તનમાં કે આ શરીર નાશવંત છે, એનાથી શું પ્રાપ્ત કરવું? હરે સ્વામી. નાશવંત આ દેહ વળીથી અવિના, કારણ કે આ શરીર નાશવંત છે, કઈ દીવો ઓલઈ જાય મારો ને તમારો એ આપણે કાંઈ ખબર નથી. કેમ કે નારાયણભાઈ છે ને ભગવાનના ગમતામાં રહેવું, શક્તિ પ્રમાણે જીવનો સ્વભાવ છે, બે આવડત આવડી જાય, કંઈક કળા આવી ગઈ એટલે હું કંઈક છું એટલે અહંકાર આવી જાય, એ પછી પાછું વળીને જોતો નથી. એટલે સંતોએ કીધું હું કરું હું કરું, એ જ અજ્ઞાનતા શકટનો જેમ ભાર સ્વાન તાણે. ગાડાનો વજન કોણ ઉંચકે? બળદ. પણ કૂતરું હેઠું આલું યાદ હતું ને, તો એને એમ થઈ ગયું કે આ ગાડું હું ઉંચકું છું, આ આ મારા ઉપર ગાડું છે, એને મનમાં એમ થઈ ગયું. પછી બન્યું એવું
હવે ઘરે જાય છે ગાડું, તે રસ્તામાં બીજી ગલી આવે ને, એ કૂતરું શું કરે, તે થોડીક વાર થાય તરત બીજી ગલીમાં એના ભાઈ બંધ હોય ને મિત્રો, તે કને ઝઘડીને પાછું આવતું રહે. એમ બે ચાર ગલી બદલાવી ઘરે આવ્યું અને ગાડામાંથી બળદ છૂટા થયા અને એ તો એનું કામ, ચારો એને નાખ્યો, ખાવાનું ચાલુ કર્યું, પણ કૂતરું થાકી ગયું હતું, હાંફી પડ્યું હતું અને જીભ બહાર નીકળી ગઈ. હવે આમ હાવ થાકેલું, લોથપોથ થઈ ગયેલું, આમ હોઈ ગયું, જાણે 10 દિવસનો થાક હોય ને ખાવાય નથી મળેલું 5 દિવસ, એવું હાવ થઈ ગયેલું. વજન કેને ઉપાડે તો બરાદે, પણ થાક કેને લાગ્યો, કૂતરાને. સમજાય તમને? કે જીવનમાં કઈક થોડુંક કઈક આપણે આવડી જાય ને તો હું કરું તો જ થાય, નહીં તો ન થાય. એટલે આપણે વજન ઉપાડીએ છીએ, બીજા ઉપાડે છે, આપણું વજન એ ખબર પડતી નથી, પણ આપણે એમ માની લીધું કે આપણે હઈ તો આમ થાય, આપણે ન હોય ને તો એ દુનિયા એવી ને એવી ચાલે. આપણે નથી જોતા, બધા જાય છે વારા પરથી, બધા ટિકિટ લઈને જાય રહ્યા, પાછા કોઈ આવતા નથી તો દુનિયા નથી ચાલતી, ફર્સ્ટ ક્લાસ ચાલે છે ને. નવા વર્જન બહાર પરત જ જાય છે, ઓટોમેટિક સિસ્ટમ છે, ભગવાને બનાવેલી છે. પણ આ દેખાય છે બધા રમકડા, જે વસ્તુ દેખાય છે આ દુનિયામાં એનો નાશ થાય છે. શું કામ નાશ થાય છે? તો ચિંતકો, મહાપુરુષો, વેદાંતો એમ કહે છે કે જે વસ્તુમાં ફેરફાર થાય તો સમજી લેવું એ વસ્તુ નાશવંત છે. આ શરીરમાં ફેરફાર થયો કે નથી થતો? એ જો નાના હતા ત્યારે શરીર કેવું હતું, આવી નાનકડું શરીર ક્યાં ગુમ થઈ ગયું ને, એ મોટું શરીર આવી ગયું ને. હવે યુવાન અવસ્થા છે, ખબર નહીં પડે, હમણાં 60 જશે એટલે કરચલી પડવા મનશે, એ વચલું શરીર હતું, યુવાન અવસ્થાનું શરીર ગુમ, એ નવું શરીર પ્રાપ્ત થયું. એક જ જન્મમાં એક જ શરીરમાંથી 3 શરીર થયા, કેટલા વિચાર કર્યો, ક્યાં તમારું નાનું શરીર હતું, નાનકડા થઈ ક્યાં નથી, ખોવાઈ ગયું ભાઈ, બદલાવ આવી ગયો. શિર્યતેથી શરીર નાશ પામે એને શરીર કહેવાય. સરતીથી સંસાર, નદીની જેમ વહે એને સંસાર કહેવાય. એટલે નારાયણદાસ એમ કહે છે, એ ભગવાનના ભક્તો સાથે, સંતો સાથે આત્મબુદ્ધિ કરી અને ભગવાનનું ભજન કરી લેવું અને ભગવાનની ભક્તિમાં જે વિઘ્ન કરે એને પોતાના શત્રુ માનવા, બીજા બધે કામ બગાડી અને મોક્ષ સુધારી લેવો. સંતો એમ કે કરોડો કામ બગાડી અને મોક્ષ સુધારો, બધું કામ એક બાજુ મૂકી તાણા માટે ખાઈ લેવું, ટાઈમ થાય સુઈ જાઉં, ટાઈમ થાય ઉઠી જાઉં, એક પ્રકારનો યોગ છે. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે કે રાજન, તારી પાસે 7 દિવસ છે, તું ચિંતા ન કર. કે ખટવંગ રાજા પાસે 48 મિનિટ હતી તો પણ એને પોતાનું મૃત્યુ સુધારી લીધું અને મોક્ષ એને હાથમાં કરી લીધો, તો તારી પાસે 7 દિવસ છે, તારું કામ થઈ જશે, પણ હું કહું એમ કરીશ તો, કે હું તને જે સમરાવું ને એ સાવધાન મનથી તું સાંભળજે, તારું મન છે ને એ મારી પાસે રાખજે તો તારું કામ થશે. આવી રીતે સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને સાવધાન કરેલા છે. પછી બીજા સ્કંદની અંદર આ સૃષ્ટિનું વર્ણન આવે છે કે આ સૃષ્ટિની રચના કેવી રીતે થઈ. વિરાટ નારાયણ થયા, એની નાભીમાંથી બ્રહ્મા થયા, હૃદયમાંથી વિષ્ણુ થયા, પ્રકૃતિમાંથી શિવજી પ્રગટ થયા. બ્રહ્માજી ઘણા વર્ષો સુધી તપસ્યા કરી, પણ હું તપ કરીને હવે કાર્ય કયું કરું એ ખબર નથી, એટલે પછી ભગવાન પ્રગટ થયા છે. ભગવાને કીધું કે મારી કૃપાથી તમને વિજ્ઞાન થાવ, સંપૂર્ણ જ્ઞાન થાવ, તમે આ જગતની સૃષ્ટિ રચો. સૃષ્ટિ રચી અને પછી ભગવાને બ્રહ્માજીને ચતુશ્લોકી ભાગવતનું જ્ઞાન આપેલું છે
અને ચતુશ્લોકી ચાર શ્લોક વાળું ભાગવત બ્રહ્માજીએ નારદજીને સંભળાવ્યું છે, નારદજીએ વ્યાસ ભગવાનને સંભળાવ્યું, વ્યાસ ભગવાને સુખદેવજીને સંભળાવ્યું, અને હવે સુખદેવજી મહારાજ ગંગા કિનારે બેસી અને એ ભાગવત પુરાણ છે એ પરીક્ષિત રાજાને સંભળાવશે. મંગલાચરણ કરેલું છે, ભગવાનને યાદ કરેલા છે. ગઈકાલે આપણે વાત કરતા હતા, પછી પ્રસંગ ઉપર પ્રસંગ કથા ચાલી જાય છે અને એમાં શૌનક ઋષિ સુત પુરાણીને એવો પ્રશ્ન કરે છે કે ગુરુદેવ, ધૃતરાષ્ટ્ર એ છે એ ઘર છોડી વનમાં ચાલે ગયા, ગાંધારી વનમાં ચાલે ગયા, વિદુરજી ભેગા હતા, ધૃતરાષ્ટ્ર તો દેહ મૂકી ગયા, એનો મોક્ષ સાધી લીધો, ગાંધારી સતી થઈ ગયા, પછી વિદુરજી ક્યાં ગયા? વિદુરજી પછી વનમાંથી ક્યાં ગયા? હિમાલયમાંથી. ત્યારે સુત પુરાણી કહે છે કે હે શૌનક, વિદુરજી પછી ત્યાંથી વૃંદાવન આવેલા છે અને વૃંદાવનની અંદર ઉદ્ધવજીનું મિલન થયું છે. ઉદ્ધવજીનું મિલન થયું અને પછી એ ઘણા સમયના જૂના મિત્રો અને ખૂબ પ્રેમથી એકબીજાને ભેટ્યા છે, ખબર અંતર પૂછ્યા છે, અને પછી ઉદ્ધવજીએ બધી વાત કરી કે આમ આમ થઈ ગયું, કે હું એકલો રહી ગયો છું, બાકી બધા ખલાસ થઈ ગયા, કે યાદવ કુળ આખું નાશ પામી ગયું, ભગવાન પણ આ ભૂમંડળ ઉપરથી અંતર્ધાન થઈ ગયા, પણ મને એકલો મૂકી ગયા છે. ત્યારે વિદુરે કહ્યું કે ઉદ્ધવજી બધી વાત સાચી, હું એકલો થઈ ગયો, કોઈ મારું છે નહીં, કે પણ એક પ્રશ્ન કરું કે જ્યારે ભગવાન અંતર્ધાન થતા હતા લીલા સંકેલી ત્યારે મને યાદ કર્યો હતો કે નતો કર્યો? ત્યારે ઉદ્ધવજી એમ કહે છે, અરે વિદુરજી તમે તો બહુ મોટા ભાગ્યશાળી છો, જ્યારે એ પીપળાનો વર હેઠે ભગવાન બેઠા હતા ને ત્યારે ભગવાને તમે ત્રણ વખત યાદ કરેલા છે કે મારો વિદુર ક્યાં છે, એ શું કરતો હશે, આમ ત્રણ વખત તમને યાદ કરેલા છે. એટલે તમે કોઈ સામાન્ય આત્મા નથી, એ તેરી ભગવાનના મુખમાં તમારું નામ હતું, હું બાજુમાં ઊભો હતો, મૈત્ર ઋષિ બાજુમાં ઊભા હતા, પણ એના મુખમાં તમારું નામ હતું, કારણ કે તમે સાક્ષાત ધર્મ રાજા છો. આ તો માંડવ્ય ઋષિના શાપથી તમને આ દાસી પુત્ર થવું પડ્યું, એટલે ભગવાને તમને યાદ કર્યા હતા કે હું તમને જે જ્ઞાન આપું છું. કહેતા ઉદ્ધવજી કહે છે, મને ભગવાને જે કહ્યું અને મૈત્રજીને જે વાત કરી એ જ્ઞાન તમને આપવાનું કહ્યું છે, અને મને એમ કહ્યું હતું કે ઉદ્ધવ વિદુરની સાથે વાર્તાલાપ કરી અને પછી તમે બદ્રિકાશ્રમની અંદર જતા રહેજો. મારું તમારું મિલન થઈ ગયું, હવે આપે છૂટા પડી, તમે એમ કરો હરિદ્વાર જાઓ અને ત્યાં ગંગા કિનારે મૈત્ર ઋષિ રહે છે, અને મૈત્ર ઋષિ છે એ તમને ભગવાને જે જ્ઞાન આપ્યું છે ને એ જ્ઞાન એ તમને આપશે, કે કારણ કે પ્રભુ એને કહ્યું છે, મને કહ્યું નથી, એટલે હું હવે રજા લઈશ. અને વૃંદાવનથી ઉદ્ધવજી નીકળી ગયા છે અને બદ્રિકાશ્રમમાં ગયા છે, અને વિદુરજી વૃંદાવનથી આવે છે, ક્યાં? હરિદ્વાર આવ્યા છે અને મૈત્ર ઋષિને મળ્યા છે. મૈત્ર ઋષિ સાથે ઘણી બધી ચર્ચાઓ થઈ છે અને પછી વિદુરજીએ મૈત્ર ઋષિને એમ કહ્યું કે મને ભગવાનની કથા સંભળાવો, કારણ કે ભગવાનને આ ચરિત્રમાં જેવી શાંતિ છે ને એવી શાંતિ બીજે ક્યાંય નથી. અત્યારે મારું મન ઉદ્વિગ્ન છે, હું દુઃખથી ઘેરાયેલો છું, જો તમે મને ભગવાનની કથા સંભળાવશો ને તો મારું કંઈક મન શાંત થશે. અને પછી મૈત્ર ઋષિ એ ભગવાનના અવતારોની કથા સંભળાવેલી છે. ત્રીજા સ્કંદની અંદર વરાહ ભગવાનની કથા આવે છે. પૃથ્વીને હિરણાક્ષ નામનો દૈત્ય છે એ રસાતળમાં લઈ ગયેલો અને એ રસાતળમાંથી એ પૃથ્વીને બહાર લઈ આવવા માટે વરાહ ભગવાન છે એ બ્રહ્માજીના નાસિકામાંથી પ્રગટ થયા અને વિરાટ સ્વરૂપ ધારણ કરી અને રસાતળમાંથી એ પૃથ્વીને પોતાની દાઢ ઉપર લઈ આવ્યા છે
અને ભયંકર યુદ્ધ થયેલું છે, એમાં હિરણાક્ષ નો વધ થયો છે, મારી નાખ્યો છે. ઈ કથા ત્રીજા સ્કંદ માં છે. પછી કપિલ ભગવાન ની કથા આવે છે ત્રીજા સ્કંદ ની અંદર, અને કપિલ ભગવાને માં દેવહૂતિને કપિલ ગીતાનો ઉપદેશ આપ્યો, જેમ ઘનશ્યામ પ્રભુએ ભક્તિ માતાને અંતકાળે હરિગીતાનો ઉપદેશ આપ્યો, જે કપિલ ગીતાની અંદર જે વાત છે ને, એને વાત હરિગીતાની અંદર છે, અને એને વાત મારા જે સત્સંગી જીવનના બીજા પ્રકરણમાં નારાયણ ગીતા છે. શું છે? હરિભક્તો બધા આવ્યા છે, રામાનંદ સ્વામી અંતર્ધાન લીલા કરી છે, અને 14મા દિવસે સભા કરેલી છે, બધા હરિભક્તો આવ્યા છે, અને મહારાજે એ વખતે બધી ધર્મની વાત કરી છે, પછી એ ગામડામાં વિચરણ કર્યું છે, ને મહારાજે એ નારાયણ ગીતાનો ગામડાની અંદર ઉપદેશ આપેલો છે. ઘણી બધી ગીતાઓ છે, પણ આ ભગવાનના મુખમાંથી પ્રગટ થયેલી બધી ગીતાઓ છે, એટલે પરાવાણી કહેવાય છે. કપિલ ભગવાને પોતાની માતા દેવહૂતિને એમ કહ્યું કે માં, ભગવાનને ધારેલા સંત મહાત્માઓ છે, એની સાથે અતૂટ સંબંધ રાખે તો કામ થાય. પ્રસંગ મજરમ પાસ માત્મ ન કવયો વિદુહ સયવ સાધુ સુકૃતો મોક્ષ દ્વાર અપાવૃત. હે માં, આ દુનિયાના લોકો, સંસારી લોકો પોતાના પરિવાર સાથે એવો સંબંધ રાખે છે, તોડવા જાય છે ને તો પણ તૂટતો નથી, કારણ કે આ સગા સંબંધીનો સંબંધ છે ને અતૂટ છે. કેવો છે? ન તૂટ ઇતિ અતૂટ, કોઈ દિવસ તૂટે નહીં, એવો સંબંધ છે. આ દીકરા દીકરી પરિવારનો સંબંધ જ એવો છે. આપણે બધેથી નોખા થઈએ ને તો પણ મનમાંથી મારું જાય નહીં, કોઈ બોલાવે નહીં ને તોય પણ એમ જાય, ગમે એમ તોય મારા. આ આ સંસારનું ચક્ર જ એવું છે. એટલે કપિલ ભગવાન માં દેવહૂતિને એમ કહે છે કે માં, જેવો પુત્ર પરિવારમાં અતૂટ સંબંધ છે ને, એવો સંબંધ ભગવાનના ભક્તો સાથે અને સંતો સાથે એવો અતૂટ સંબંધ રાખે ને તો માં, એ જીવના મોક્ષના દ્વાર છે અપાવૃતમ, ખુલી જાય છે. પછી એને જાજી કોઈ મહેનત કરવી પડતી નથી, કારણ કે એને જ્યાં હેત કરવાનું હતું ને ત્યાં એને હેત થઈ ગયું, એટલે અંધકારે એ ભગવાનના ભક્ત અને સંત યાદ આવશે ને તો એને યોગ્ય કરીને એને ભગવાનની મૂર્તિ યાદ આવી જશે. પ્રથમનું ત્રીજું વચનામૃત, એટલે એ મૂર્તિ યાદ આવશે ને, ભગવાનનો ભગત છે, ભગવાનના ધામને જ પામશે. અરે પાપી જીવ હોય એને પણ જો અંધકારે આવી સ્મૃતિ થઈ આવે ને તો પણ એના જીવનું રૂડું થાય, તો ભગવાનના ભક્તનું રૂડું ન થાય એમાં શું કહેવું, એ તો થાય જ. હે માં, અયમ હી પરમો લાભો નૃણામ સાધુ સમાગમ. આ મનુષ્ય જન્મ લઈ કરી અને સંત સમાગમ છે ને, એ જ પરમ લાભ છે. આ બધી કથા ત્રીજા સ્કંદ ની અંદર આવે છે. ચોથા સ્કંદ ની અંદર જેને ભગવાન આપણા ઈષ્ટદેવ સજાનંદ સ્વામીએ બાથમાં લઈને પધરાવ્યા, આપણા કચ્છના કલ્યાણને માટે, ઉધારને માટે, એવા ભગવાન નરનારાયણની પ્રાગત્યની કથા છે, એ ચોથા સ્કંદની અંદર આવે છે. શું કામ ભગવાનને બે સ્વરૂપ ધારણ કરવા પડ્યા? શું કામ ધારણ કરવો પડ્યા હશે? નહીં તો તમે જુઓ, બધાએ અવતાર ધારણ કર્યા તો એક જ સ્વરૂપે પ્રગટ થઈ ભક્તનું રક્ષણ કર્યું, પણ ભગવાને આ બે સ્વરૂપ નર અને નારાયણ આ બે સ્વરૂપ શું કામ ધારણ કર્યા? કાંઈક તો કારણ હોય ને. સૌનક ઋષિએ પ્રશ્ન કરેલો છે, સુત પુરાણીનો જવાબ દીધો છે, એ જ પ્રશ્ન વિદુરજીએ મૈત્રજીને કરેલો છે. એટલે મૈત્ર ઋષિ ગંગા કિનારે બેસી અને વિદુરજીને એના પ્રશ્નનો જવાબ દે છે કે હે વિદુર, પૂર્વે કાળમાં એક કુંચી નામનો રાક્ષસ હતો, હવે એને તપ બહુ કર્યું, બ્રહ્માજી પ્રસન્ન થયા. એ કુંચીને એમ કીધું કે તમારા તપની હવે પૂર્ણાહુતિ કરો,
હું તમારા ઉપર પ્રસન્ન થયો છું, માગો તમારે શું જોઈએ. એટલે કુંચી નામના રાક્ષસે એમ કીધું કે ખરેખર તમે મારા ઉપર પ્રસન્ન થયા હો તો મને 1000 કવચ આપો. શું આપો? કવચમાં સમજ્યા? અત્યારની ભાષામાં બુલેટપ્રૂફ જાકીટ કે ને, આ કમાન્ડો બધા પહેરે ઈ, હે ઈ તેડી યદી કવચ બક્તર કહેવાય. ગમે એવું આમે ઘા આવે ને એને ઝીલી રાખે, એને કોઈ નુકસાન પહોંચે નહીં. એટલે કુંચી નામના રાક્ષસે બ્રહ્માજીને એમ કીધું કે મને 1000 કવચ આપો. એટલું જ નહીં, હજી સાંભળો કે બ્રહ્માજી કે આ તો માથા ભારે ભટકાણો, કેટલું માગશે? 1000 કવચનું વરદાન માગ્યું. એટલું જ નહીં, ઈ 1 કવચને તોડવું હોય તો 1000 વર્ષ સુધી બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરે, તપસ્યા કરે, પછી 1000 વર્ષ સુધી મારી સાથે લડે, ત્યારે 1 કવચ તૂટે. અને આવું સળંગ ચાલે, વેચે જો ગેપ પડી જાય તો કવચ તૂટે નહીં, આવું મને વરદાન દો. બ્રહ્માજી કે તથાસ્તુ, તને ભગવાન પહોંચે. હવે એને કોણ પહોંચે? ભગવાન જ પહોંચે ને. આવું વરદાન માગનારા એવા રાક્ષસો હતા. અને પછી કુંચી નામ માંથી સહસ્ર કુંચી તરીકે પ્રખ્યાત થયો. સહસ્ર એટલે 1000, સંસ્કૃતનો શબ્દ છે. સહસ્ર એટલે 1000, 1000 કવચ હતા એટલે સહસ્ર કુંચી તરીકે પ્રખ્યાત થયો. અરે સ્વર્ગ પાતાળ પૃથ્વી લોકમાં હાહાકાર મચાવી દીધો. દેવતા ભગવાનની પાસે ગયા, પ્રભુ કઈ કરો કે આ બ્રહ્માજીના વરદાનથી આને દારૂ વધારે થઈ ગયો છે કે વધારે પી ગયો, હવે આ વધારે આમ આગો પાછો થાય છે, આને હાંચો નહીં તો કોઈનો હાંચવાશે નહીં. નિષ્કળન સ્વામીએ દ્રષ્ટાંત દીધું કે ઉંદર દારૂ પી ગયો, ઉંદર દારૂ પી ગયો અને પછી ખબર નહીં કેવો નશો ચડ્યો અને બધાય ઉંદરની મેટિંગ થઈ. એક બિલાડી દરરોજ આવતી, સમજ્યા ને, એ દરરોજ એકને ઉપાડી જતી અને આને ખબર નહીં ક્યાં ગયો હશે, એ ઊંઘી આવ્યો હશે, દારૂ પી ગયો અને આને નશો ચડી ગયો. અને ઈ તેડી ઉંદર મીટિંગમાં એમ બોલ્યો, આજે બિલાડી આવે ને તો મૂકું ને કે આ ભાડો એની વાત પકડી લે, કે મૂકો કાઢી નાખે આજે. આવી રીતે આમ મદમાં બોલે છે. બધાએ ઉંદર વિચાર કરે, હારું આને કંઈક આજે વધારે થઈ ગયું છે, ક્યાંક ઊંઘી વધારે આવ્યો છે, કે નહીં તો બધાથી પેલો ડરમાં ઈ હોય પછી આપણે જવા દે, હારું આજે આમ કાં બોલે રહો. કે સમય થયો, બધા ડરમાં બેસી ગયા. ઓલા કહે છે, છાનમાનો આવતો રે, હું તારી કાકી કોઈની હગી નહીં થાય કે? ઓલો કે આવા દો કે આજે તું મૂકવું નહીં કે આજે. અને એવું આમ વટમાં બોલે અને એ બિલાડી દેવી આવી અને આમ પંજો માર્યો ને મોઢામાં લઈ લીધો. તો એ બોલે, આજે આવે બિલાડી ખબર પડે કે આજે એનો ભૂકો કાઢી નાખવો, પણ એને ખબર નથી કે મોઢામાં આવી ગયો, હમણાં જ પેટમાં પધરાવી દેશે. એમ આપણું એવું છે કેવાજી, હા આપણે ઉંદર છે. શું છે? જીવ છે, ઉંદર છે. ઈ કાળ કઈ આવે ને ઝપાટ મારે ને કઈ નકી નથી, એ હમણાં જ ઉલારો કરી જશે. સહસ્ર કુંચી આવું વરદાન માગ્યું છે. દેવતાઓએ પ્રાર્થના કરી, પ્રભુ કંઈક દયા કરો, આ ત્રાહિમામ આ હેરાન પરેશાન કરી નાખ્યા છે, અમને નહીં મૃત્યુ લોકમાં તમારા ભક્તજનોને પણ હેરાન કરે છે, પાતાળ લોકમાં પહોંચી જાય ક્યાંય પણ બધાને હેરાન કરે છે. આવા આવા જો આવા આવા બળવાન વ્યક્તિઓ આવા થઈ ગયા લો. અને ભગવાન કે તમે ચિંતા ન કરો. અને પછી ભગવાન દેવતાઓના રક્ષણને માટે ધર્મ અને ભક્તિ થકી દિવ્ય સ્વરૂપે 16 વર્ષની કિશોર અવસ્થાએ પ્રગટ થયેલા છે. બોલો નર નારાયણ દેવ કી જય. દેવતાઓ સ્તુતિ કરી, ભગવાન નર અને નારાયણ છે, બદ્રિકાશ્રમમાં આવ્યા અને તપમાં બેસી ગયેલા છે. 1000 વર્ષ સુધી કોને તપ કર્યું? બોલો, નર ભગવાને તપ કર્યું. ઉભા થયા, નારાયણ ભગવાન બેસી ગયા અને 1000 વર્ષ સુધી
નર ભગવાન છે એ સહસ્ત્ર કુંચી નામનો રાક્ષસ હતો ને એની સાથે લડ્યા, એટલે 2000 વર્ષ થયા ને. તો આ કેટલી ધીરજ ચાલી, ભગવાને કેટલી ધીરજ ચાલી હશે આ લોકના રક્ષણને માટે. અને એક કવચ તૂટ્યું એટલે પાછા નર ભગવાન છે એ આમ ધ્યાનમાં બેસી ગયા, તપમાં નારાયણ ભગવાન ઊભા થયા. એમ કરતા કરતા વાલા ભક્તજનો 999 કવચ તોડી નાખ્યા. કેટલા? હવે એક કવચ બાકી. તમે વિચાર કરો કેટલી તપસ્યા ભગવાને કરી, આપણે કેટલું જાલી આગી. હારું ગયા છે, નથી જાલી આગતા, જાલી આગીરા. મહારાજ કે બધી એકાદશીનો કદાચ ન થાય તો કઈ નહીં, પણ 3 એકાદશી એવી છે, એ 3 એકાદશીના જો ફરાર કરે ને તો પણ મારા હૃદયમાં બાણ મારે ને એવું મને વસમું લાગે. એટલે 3 એકાદશી એવી છે એમાં ફલાર પણ કરાય નહીં, ચોખ્ખો ઉપવાસ કરાય. એ કઈ એકાદશી? સંતોને પૂછી લેજે, બધું ન કહેવાય. બધું એ બધું થોડું કહેવાય કે હાલ ભક્તજનો. પછી તો એ 999 કવચ તૂટી ગયા, હવે બીક લાગી. પેલા કોઈથી ડર તો નહોતો ને ખબર પડી ગઈ હવે એક કવચ બાકી છે. અને ભાગો અને સૂર્યના રથમાં બેસી ગયો. ક્યાં? સૂર્યના રથમાં બેસી ગયો. ભગવાને વિચાર કર્યો કે આને મુકાય નહીં, કે આ એક કવચ પણ આડું આવશે કે. અને ભગવાન નર અને નારાયણ પાછળ પડ્યા છે. અને સૂર્યનારાયણની પાસે ગયા ને કીધું કે આ પાર્સલ અમારું અમને આપી દો. કે ભગવાન આવી રીતે વાત કરી, એટલે સૂર્યનારાયણ દેવ કે પ્રભુ, શરણે આવેલાનું રક્ષણ કરવું એ ધર્મ છે કે? અને મારો ધર્મ જાય કે આ મારા શરણમાં આવ્યો છે, માટે આને છોડી દો અને હું સમજાવી લઈશ કે. અને પછી ભગવાન કે તમે સમજાવી લો તો વાંધો નહીં, પણ આને મૂકીશ તો નહીં કે, ગમે તે રીતે આને પૂરો કરીશ કે, કારણ કે મારું 1000 વર્ષનું તપ મેં કરેલું છે અને એક કવચ બાકી છે. સૂર્યનારાયણ દેવે કે પ્રભુ બધી વ્યવસ્થા થઈ જશે, પણ હમણાં મારા શરણમાં આવ્યો છે એટલે હમણાં આને છોડી દો. ભગવાન કે ભલે, છોડી દીધો. અને પછી કુંતી માતાને દુર્વાસા ઋષિએ દિવ્ય મંત્રો આપ્યા હતા અને કીધું હતું કે આ મંત્ર તું બોલીશ એટલે જે દેવતાના મંત્રો છે એ દેવતા તારી આગળ છે આમ પ્રત્યક્ષ માણસની જેમ આમે ઊભા રહેશે. અને રાજી કર્યા હતા દુર્વાસા ઋષિની સેવા કરીને કુંતી માતાએ. હજી કન્યા અવસ્થા હતી. કેવી હતી? યુવાન હતા, લગ્ન થયા નતા, કન્યા અવસ્થામાં હતા. અને એક દિવસ કુંતી માતા સાંજનો સૂર્ય આમ ઢળતો હતો અને બારી લગી ઊભો હતો અને કુંતી માતાને મનમાં એમ થયું કે ઋષિની સેવા કરી અને ઋષિ મારા ઉપર રાજી થયા છે અને આ મંત્ર આપ્યા છે, હારું આ મંત્ર હાચા કે ખોટા પારખું તો કરી લઉં. આશીર્વાદને પારખો ન થાય, ઝેરને પારખો ન થાય, દરિયાના પાણીનું પારખું ન થાય. હાલો ડૂબકી લગાવું કેટલું ઊંડું છે, એ જો દરિયાના પાણીમાં ડૂબકી લગાવે તો ગયો, પૂરું થઈ ગયું. ઝેરનું પારખું કરે આ એક ટીપું ચાખું કેવું છે એ ચખાય નહીં. એટલે આશીર્વાદને પારખો ન લેવાય. પણ કુંતી માતાને મનમાં સંકલ્પ થયો, ઋષિએ મને આ મંત્ર આપ્યા છે તો જોઉં તો ખરી આ મંત્ર કેવા છે, ખાતરી કરું. અને મંત્ર ભણ્યા ને, સૂર્યનો મંત્ર ભણ્યો, સૂર્યદેવ મૂર્તિમાન હાજર થયા. અને દેવતાઓનો ધર્મ છે એ હાજર થાય એટલે કંઈક વસ્તુ આપીને જાય, એમને એમ કોઈ જાય નહીં, એનો ધર્મ છે. એટલે કુંતી માતા તો ગભરાઈ ગયા કે તમે કોણ? તો કે હું સાક્ષાત સૂર્યદેવ, તમે મને બોલાવ્યો એટલે આવ્યો છું. તો કે આ તો ઋષિના મંત્રો હાચા કે ખોટા એનું પારખું લેવાને માટે મેં આ મંત્ર બોલ્યો, પણ મને ક્ષમા કરજો. તો કે તમે મને બોલાવ્યો છે એટલે મારો ધર્મ છે કે કંઈક વસ્તુ આપીને જાઉં, હું તમને એક પુત્ર રત્ન આપું છું. કુંતી માતા કે મારા હજી લગ્ન થયા નથી કે. અને સૂર્યદેવે કીધું કે ભલે તમારા લગ્ન થયા ન હોય, પણ હું તમને પુત્ર રત્ન આપું છું અને પુત્રનો જન્મ થશે છતાં પણ તમારી કન્યા અવસ્થા એમને એમ રહેશે કે જાઓ મારા આશીર્વાદ છે. અને એલો સૂર્યના રથમાં બેઠો હતો ને એને અહીંયા ગાલ દીધું, હ કુંતી માતાના ઉદરમાં. અને ઈ બીજે જન્મે કવચ અને કુંડળ સહિત જન્મ્યો. નામ શું પડ્યું? કર્ણ. મહાભારતનું યુદ્ધ થયું છે અને યુદ્ધમાં છે એ ભગવાન છે, નારાયણ છે,
ઈ કૃષ્ણ તરીકે પ્રગટ થયા બીજા જન્મે અસુરોનો નાશ કરવાને માટે, અને નર ભગવાન છે એ અર્જુન તરીકે નરમાં આવેશ તરીકે રહ્યા. અર્જુનમાં નરનો આવેશ હતો. વારો કેનો હતો? નર ભગવાનનો વારો હતો. એટલે સૂર્યના રથમાં બેસી ગયો હતો. એટલે અર્જુન દ્વારા ભગવાન કૃષ્ણએ કર્ણને મરાવેલો છે. આ મૂક્યો તો નહીં ભગવાને. જો ભગવાન કેટલી ધીરજ જાળી એક રાક્ષસને મારવાને માટે. પ્રભુ એવું શીખવાડે છે આ ચરિત્ર દ્વારા કે જીવનમાં કંઈક પામવું હોય, કંઈક પ્રાપ્ત કરવું હોય, એ ઊંધું થઈ ગયેલું હોય અને હવરું કરવું હોય તો ધીરજ ખપે. શું ખપે? ધીરજ ધરતું અરે અધીરા ઈશ્વર પૂરે અન્ન જોને, ખલક તણો છે ખટકો પ્રભુને, સાચું માને મન જોને. આવી રીતે ભગવાન નર નારાયણનું પ્રાગટ્ય થયેલું છે એની આ અદ્ભુત કથા છે. અને એ બાથમાં લઈને ભગવાને અનેક જન્મના જીવોના કલ્યાણને માટે ભગવાને આ ભુજનગરમાં એ આપણને પધરાવી આપેલા છે. મહારાજ કહે છે કે આની અંદર હું સ્વયં રહી અને મારા ભક્તના જે મનોરથો હશે ને એ બધા મનોરથો હું પૂર્ણ કરીશ. એટલે બ્રહ્માનંદ સ્વામીએ ગાયું અદ્ભુત કીર્તન. ચાર પદમાં છે એ કીર્તન ગાઈએ ભગવાનના પ્રાગટ્યનું. નર નારાયણ ગાવો રે, અવસર નહીં મળે આવો રે. આવા ભગવાન નર નારાયણ આપણે મળ્યા છે. ચાલો પ્રસંગોપાત એક કીર્તન બોલીએ. નર નારાયણ ગાવો રે, અવસર
ઋષિએ અદ્ભુત વિદુરજીને આ ભગવાન નરનારાયણ દેવના પ્રાગટ્યની કથા સંભળાવેલી છે. પછી ચોથા સ્કંદની અંદર કર્દમ ઋષિને 9 દીકરીઓ હતી અને 10માં કપિલ ભગવાન પ્રગટ થયા હતા. એટલે કપિલ ભગવાનના એક બહેન અનુસયા, એમના લગ્ન અત્રિ ઋષિ સાથે થયેલા હતા અને એમને ત્યાં ત્રણેય દેવોના અંશથી પુત્રો થયા હતા. વિષ્ણુના અંશથી દત્તાત્રેય, શિવજીના અંશથી દુર્વાસા મુનિ પ્રગટ થયા હતા અને બ્રહ્માજીના અંશથી ચંદ્રમાનું પ્રાગટ્ય થયું હતું. વિદુરજી કહે છે, અત્રે ગૃહે સુરશ્રેષ્ઠા સ્થિતત્યુત્પત્તંત હે તવ કિંચી ચકીર્ષવો જાતા પ્રલય કરે છે, તો શા માટે અત્રિ ઋષિને ત્યાં અવતાર લીધો, શું કાર્ય કરવાને માટે અવતાર લીધો, ઈ મને કથા વિસ્તારથી કહો. અને પછી મૈત્ર ઋષિએ અદ્ભુત કથા સંભળાવેલી છે. મૈત્ર ઋષિ કહે છે કે હે વિદુર, એક વખત પુત્ર પ્રાપ્તિ માટે આ દાંપત્ય જીવને બહુ મોટું તપ કર્યું, ભગવાન પ્રગટ થયા, વરદાન માગવાનું કીધું, ત્યારે બંને દંપતીએ કહ્યું કે પ્રભુ અમને તમારા જેવો એક દીકરો જોઈ. શું જોઈ? એટલે ભગવાને વિચાર કર્યો કે મારા જેવો તો હું એક જ છું, એવો તો કોઈ છે નહીં. પ્રભુએ કીધું, તમે ચિંતા ન કરો, હું તમારે ત્યાં છે પુત્ર બનીને આવીશ. આ કથા છે વિસ્તારવાળી. બીજી કથા અંતર્ગત છે કે નારદજી કૈલાસમાં ગયા અને ત્યાં કને અનુસયા દેવીના પ્રતિવર્તાનો પ્રભાવને ત્યાં બહુ પ્રશંસા કરી, એટલે પાર્વતી માતાને થયું કે અમારા કરતા ચડ્યા હતા. ત્યાંથી નારદજી ક્યાં ગયા? સત્યલોકમાં ગયા, બ્રહ્માજીને મળ્યા અને ત્યાં એમને અર્ધંગના એમના પત્નીને મળ્યા અને વાત કરી કે અત્યારે પૃથ્વીલોકમાં એક દેવી છે, અનુસયા દેવી છે, એના જેવો પ્રતિવર્તાના ધર્મ કોઈ પાળી ન હગે. એ જે પતિ પરમેશ્વર તરીકે જે પોતાના પતિની સેવા કરે છે ને, એવું બીજું કોઈ ન કરી શકે. આવી રીતે નારદજીએ ત્યાં વાત કરી એટલે સરસ્વતીને એમ થઈ ગયું કે સારું, અમે એના કરતા ઓછા પડી કે એ અમારા કરતા ચડ્યા હતા. ત્યાંથી ક્યાં ગયા? વૈકુંઠમાં ગયા, ભગવાનને મળ્યા. પ્રભુ તમને વંદન કોટી કોટી, એક વાત કહેવા આવ્યો છું કે અત્યારે પૃથ્વી ઉપર એક દેવી છે, અનુસયા દેવી, અને બહુ તપસ્વીની મૂર્તિ છે ને, પ્રતિવર્તાના ધર્મનું પાલન એવું કરે છે, ન પૂછો વાત, એના જેવી દેવી કોઈ મળે નહીં. કે આમ જે વાત કરી, લક્ષ્મીજીના મનમાં એમ થયું કે સારું, આપણે એના કરતા નીચા કે ગમે એમ થાય આપણે પરીક્ષા કરવી. ત્રણે દેવીઓ ભેગી થઈ ગઈ હો અને કીધું કે આપણે પરીક્ષા કરવી ગમે એમ થાય. આ પ્રતિવર્તાના ધર્મ કેવો પાડે છે, કોને મોકલા પરીક્ષા કરવાને માટે? તો કે આપણા ત્રણેને મૂકી કે. અને બ્રહ્માજી, શિવજી અને ભગવાન વિષ્ણુને કહ્યું, ત્રણે દેવીઓ, તમારે જાવું પડશે અમારા કામ કરવાને માટે, જાઓ એની પરીક્ષા કરો કે એ કેટલામાં છે. ભગવાન કે અગ્નિમાં હાથ ન નખાય કે અમારી વાત માનો,
પણ એ કોઈ માને કોઈનું, એ તો વધારે તમને ખબર હોય. હે, પ્રભુને આવું પડ્યું. ત્રણે ત્રિદેવો આવ્યા, સાધુ પુરુષે આવ્યા અને ભિક્ષા માગી, અને અનુસુયા દેવી આશ્રમમાંથી બહાર આવી અને ભિક્ષા આપે છે. લીધી નહીં, ત્રણ દેવોએ સાધુ પુરુષના રૂપમાં હતા, કીધું એમ અમે ભિક્ષા લેતા નથી, અમારો ધર્મ છે. વસ્ત્ર રહિત થઈ કરીને તમે અમને ભિક્ષા આપો તો ભિક્ષા લઈ. વિચાર કરો શું કીધું, વસ્ત્ર રહિત થાઓ અને પછી અમને ભિક્ષા આપો તો અમે ભિક્ષા લઈ. એટલે અનુસુયા દેવી કીધું કે આ સાધુનો ધર્મ નથી, કે આ સાધુમાં કોઈક બીજા છે. એટલે આંખ બંધ કરી પોતાની દિવ્ય શક્તિથી જોયું, ખબર પડી ઓહો હો આ તો બ્રહ્મા શિવ અને સાક્ષાત વિષ્ણુ પધાર્યા છે. વાંધો નહીં, ભિક્ષા આપું કે તમને. અને પોતાની મંત્ર શક્તિથી જળ લીધું અને જળનો છટકાવ કર્યો. ત્રણે નાના નાના એ બે બે મહિનાના દીકરા બની ગયા હો. અને અનુસુયા દેવી એ ત્રણેય જણાને બાથમાં લઈ આવ્યા અને ઘરમાં સુવાડ્યા. અને અનુસુયા દેવીએ સ્તનપાન કરાવ્યું. તમે વિચાર કરો, જે ભિક્ષા માંગી હતી મળી ગઈ ને. પાછા આવ્યા નહી, નારદજી ગયા. ક્યાં મોકલ્યા છે? તો કે પરીક્ષા કરવા મોકલ્યા છે કે હવે પાછા ના આવે. કે હા, તો કે આમ થયું. મેં કહે હવે કેમ કરું, એ મને ખબર ન પડે. તમને જો જોઈતા હોય તો પાછું જવું પડે. અને ત્યાં ગયો, ત્રણે દેવીઓ અનુસુયા દેવીની વંદના કરી અને કીધું અમારો અપરાધ માફ કરો અને અમારા પતિદેવને પાછા આપો. અને પછી અનુસુયા દેવીએ પાછા આપ્યા છે. ભગવાન રાજી થયા કે હે માં, અમે તમારે ત્યાં પુત્ર રૂપે જરૂર અવતરશું અને તમારો મનોરથ છે ને, એ તમારો મનોરથ અમે પૂર્ણ કરશું. અને ભગવાન છે એ અનુસુયા દેવીને ત્યાં એ પુત્ર રૂપે પ્રગટ થયા છે. ભગવાન વિષ્ણુ દત્તાત્રેય રૂપે પ્રગટ થયા, બ્રહ્માજી ચંદ્રમા રૂપે પ્રગટ થયા અને શિવજી દુર્વાસાના તરીકે ત્યાં કને પ્રગટ થયેલા છે. અને અનુસુયા દેવીનો મનોરથ પૂર્ણ કરેલો છે, જે વરદાન આપેલું હતું તે એ પ્રતિવર્તાનો ધર્મ છે. તમે વિચાર કરો, એક નારી પોતાના પતિને પરમેશ્વર તરીકે ભજે છે તો એનામાં કેટલી શક્તિ આવે છે. એક પંચભૂતના સ્ટેચ્યુને આ મારો પરમેશ્વર છે, સાક્ષાત મારો પતિ ઈશ્વર છે, આવી ભાવનાથી સેવા કરે છો તો એની અંદર કેટલો પાવર આવી જાય છે. તો પછી સાક્ષાત પરમાત્માને પતિ માનીને જે એની સેવા કરે, એનું ભજન કરે, તો એનો પાવર કેટલો હોય. બહુ અદ્ભુત પાવર હોય. આ મોટી મોટી લાઈન જાય કેટલાની હોય, 66 કેવી ની હોય, કેટલાની હોય, હાથ દાડા એમાં. હે, આ પ્લગમાં હાથ નાખીએ કે વાંધો ના આવે, આમાં જીવ બચી હાથ નાખી તો. એ પણ 66 કિમીમાં હાથ દાડી દો અમુરો જાય હો. હા, એ આય ન મળે, આ ખોખું એ ન મળે, ક્યાંય ઉડીએ કાંઈ ખબર ન પડે. એ બધો પાવર છે. એવો પાવર એ ભગવાનનું ભજન કરવાથી, પતિ ભાવે ભજન કરવાથી એક સન્નારીની અંદર આવે છે. મુક્તાન સ્વામીના બેન ધનબાઈ હતા, એને મનમાં એમ થયું કે મારા ભાઈ સાધુ થઈ ગયા છે તો મને મારા ભાઈને એક વખત જય સ્વામિનારાયણ કેવા છે. અને એ ધનબાઈ છે એ ગઢડા આવ્યા છે, મહારાજના ચરણમાં વંદના કરી, પ્રભુ મારો એક સંકલ્પ છે ઘણા દિવસનો, મારા ભાઈ સાધુ થઈ ગયા છે પણ એક મારો સંકલ્પ રહી ગયા છે, મને મારા ભાઈની એક વખત જય સ્વામિનારાયણ કહેવા છે. મારો ભાઈ મને એક વખત જય સ્વામિનારાયણ કહી દે ને તો મારો સંકલ્પ પૂરો થઈ જાય, આ મારો જન્મ સફળ થઈ જાય. મહારાજે મુક્તાનંદ સ્વામીને બોલાવ્યા અને સ્વામીને વાત કરી, સ્વામી તમારા બેન આવ્યા છે. સ્વામી કે મારું કોઈ હગું નથી, કે મારા આત્માના સગા તો તમે છો. મહારાજ કે બધી વાત સાચી, મારી વાત તો સાંભળો, કે તમારા બેન ધનભાઈ આવ્યા છે, એનો ઘણા સમયનો એક સંકલ્પ છે કે મારા ભાઈને એક વખત મને જય સ્વામિનારાયણ કહેવા છે. મારો ભાઈ જો મને એક વખત જય સ્વામિનારાયણ કહી દે ને તો મારું જીવનું કામ થઈ જાય, મારો સંકલ્પ પૂરો થઈ જાય, પછી ભલે મારા શરીરમાંથી પ્રાણ નીકળી જાય. મુક્તાનંદ સ્વામી કે હું ન કહું. કે મહારાજ કે અમારી આજ્ઞા છે ને, તમે કયો. કે મુક્તાનંદ સ્વામી કે મહારાજ પડદો નખાવો વચ્ચે, ઈ બે પેલી બાજુ તમે અહીંયા બેહો, હું તમારા સામે જોઉં અને હું કીર્તન બોલું અને ઈ સાંભળે
અને કીર્તનના રૂપમાં હું એને કહું, પણ ડાયરેક્ટ નહીં ઇનડાયરેક્ટ કહું, સમજાય ને, ડાયરેક્ટ નહીં પણ ઇનડાયરેક્ટ કહું, તમારી મૂર્તિ આમે જોઈને. પછી મહારાજે ધનભાઈને કીધું કે તમારા ભાઈ તો આમ કે છે, તો કે તો મને કાંઈ વાંધો નથી, એમ તો એમ, પણ મને એ વાત સંભળાવે, એક વખત એના શબ્દ મને સાંભળવા મળે ને તો મને એમ થાય કે મારા ભાઈએ મારા હાથે વાત કરી અને પડદો નખાવ્યો છે નિયમ પ્રમાણે, એક મર્યાદા છે ને, એ પડદો નખાવ્યો. પછી મહારાજ આમે બેઠા અને મુક્તિ અદ્ભુત કીર્તનો ગાયા, કીર્તન ગાતાની સાથે પેલું પદ, બીજું પદ, ત્રીજું પદ ગાયું, અને પછી એક પદ ગાયું, સાંભળ બેની હરી રીજ્યાની રીતડી, ધનભાઈ આવ્યો છે ગઢડા. અને પછી મુક્તાનંદ સ્વામી એના બેન ને એમ કહે છે કે બેન જો આ બેઠા એને રાજી કરવા આવ્યો ને તો આટલું કરજે તો તારો જન્મ છે ને સુધરી જશે, તારો મોક્ષ થઈ જશે. અને મુક્તાનંદ સ્વામી શબ્દો ગાયા છે, સાંભળ બેની હરી રીજ્યાની રીતડી, સાંભળ બેની હરી રીજ્યાની. મારું કામ થઈ ગયું કે પૂરું થઈ ગયું, હવે મને કોઈ જીવવાની આશા નથી. અને કેવો સુંદર મજાનો ઉપદેશ આપ્યો કે ભગવાનને રાજી કરવા હોય તો નીચી ટેલ મળે તો માને મોટે ભાગ્ય, જો નીચા થઈને રહે અને સેવા કરે ને એ સેવા પ્રભુને ગમે. હનુમાનજીની સેવા શું કામ ગમી, નહીં તો બધા કરતા આગળ પડતા હનુમાન હતા ને. આમ દિલથી જે કામ કર્યું છે, અટપટું કામ એને પાર પાડ્યું, કોઈએ પાર પાડ્યું નથી, પણ છતાં પણ એ દાસ થઈને રહ્યા, બધા કરતા છેલ્લા રહેતા. હા, એટલે ભગવાન રામ છે એના ઉપર ખૂબ રાજી થયા છે. ભગવાનને રાજી કરવા હોય તો માનને ટાળી નાખવું પડે, કોઈકનું સન્માન થતું હોય તો મનમાં દુખાવું નહીં. મહારાજે કાર્યણીના સાતમા વચનામૃતમાં વાત કરી કે આ દીવ બંદરના પ્રેમભાઈ આવ્યા છે અને અમારા માટે સરસ મજાના વસ્ત્ર અલંકારો લઈને આવ્યા છે, અને અમે કોઈ દિવસ સામે ચાલીને કોઈ હરિભગતની પાસેથી વસ્ત્ર લેવાને માટે ગયા નથી, પણ આ બેનનો ભાવ જોઈ અને અમે આ ઢોલિયા ઉપરથી ઉઠી અને સામે જઈને વસ્ત્ર લીધા અને આ સભામાં મેં ધારણ કર્યા, અને ધારણ કરીને આ વસ્ત્ર અમે આ દીનાનાથ ભટ્ટ આવ્યા છે એમને આપી દીધા, એને આપ્યા, દીધા અમને કોઈ કે અમે કોઈકને આપ્યા, એમાં સભામાં કેટલાક બેઠા હશે ને હરખું નહીં આવ્યું હોય કે અંદર આમ બળતા હશે, અર્ધ બળેલા કાષ્ટની જેમ કેટલાની ઈર્ષા આવતી હશે કે દીનાનાથ ભટ્ટને શું કામ આપ્યો એમ. તો એ ઈર્ષા છે, શું છે, કોઈકનું સન્માન થતું હોય, કોઈકને કોઈક રાજીપાથી કંઈક આપતું હોય તો દાજી મરવું નહીં, ખુશ થવું કે આ કેટલો ભાગ્યશાળી છે કે આનાથી આનું આ સન્માન થાય છે, એને પુષ્પની માળા પહેરાવે છે, તો એના વિશે સારો ભાવ કેળવો. પણ મહારાજ કે જીવનો સ્વભાવ છે એ કોઈનું હારું જોઈ શકતો નથી, એટલે આપણા હાથે સારા કામ કરી લેવા. આમ તો નિયમ એવો છે, એક હાથે દેવું ને એક હાથે લેવું, એક હાથે લેવું ને એક હાથે દેવું, એવો નિયમ છે. જીવતા હોય યા શરીરમાં પ્રાણ હોય ત્યાં સુધી કરી લેવું, પાછળની આશા રાખવી નહીં. આપણું કોઈ કરશે, આ સંસ્કારી હોય તો કરે, નહીં તો પાછળની આશા રાખવી નહીં. એક દો એ છેલ્લી અવસ્થાએ દચકા લે, ઈચ્છાઓ વાસનાઓ એવી છે ન પૂછો વાત, અને છેલ્લી અવસ્થાએ વાહ સા વાહ સા કરે, એટલે દીકરાઓ આવી ગયા, દીકરાની પુત્રવધુ આવી ગઈ, અને મનમાં એમ વિચાર થયો કે બાપો વારસામાં કંઈક દેવા માગે છે, ખાલી વાહ અને સા કરે. ડૉક્ટરને બોલાવીને કીધું આને એવું 10,000 ઇન્જેક્શન દો, એ 5 મિનિટ બોલી શકે અને જ્યાં જ્યાં કાગડિયા પડ્યા છે ને એ કહી શકે, પછી ભલે બોલતા બંધ થઈ જાય. ડૉક્ટર આવ્યા અને એવું ઇન્જેક્શન દીધું અને એવી આમ શરીરમાં તાકાત આવી અને ડો ઊભા થયા, ખબર પડે ઓલી વાછડી સાવરણી ખાઈ જાય રહી અને ડો ઉગલી ગયા. તમે વિચાર કરો, અને છોરા વિચાર કર્યો મારો આ ડો મરતે મરતે અમારા 10,000 રૂપિયા લઈ ગયો કે શું કે
આવું થાય, સમજાય? તમે ઈચ્છાઓ બધું એવી છે, એ અંધકાર ખાટલામાં પડ્યા હોય ને તો પડી એ અંદરથી જાગૃત થાય, હાલી ના ગયો પગ, કાંઈ સાંભળી ના ગયો, પણ અંદર સિસ્ટમ ચાલુ હોય, શું કરવી? એ તો ભગવાન બંધ કરે ને તો જ બંધ થાય. એટલે નાનપણથી એવો અભ્યાસ કરવો કે છેલ્લી અવસ્થાએ કે ભગવાનના ભક્ત સાંભળે, સંત સાંભળે, કે ભગવાન સાંભળી આવે, એના માટે આ ભગવાનની કથા નિયમિત, જો એક ભેગું ખાઈ ન લેવાય, નિયમિત ખવાય, હવારે ઠસી ન નાખાય, થોડુંક હવારે, થોડુંક બપોરે, થોડુંક ખાંજે, નિયમિત જો હવે તો ગેસના કોઈ પ્રોબ્લેમ ન થાય, બધું નિયમિત હોય, ગમે મિષ્ટાન લે નિયમિત ખાય તો પ્રોબ્લેમ ન થાય, ભાઈ તો ચાર પાંચ જે આવે ઉલારી નાખે સાટા તો પછી ડાયાબિટીસ હગી ન થાય ને એ કે હું એ આવું કે એમ. એટલે બધું આવે, બધું નિયમિત હોય તો જીવન નિયમિત ચાલે, એમ નિયમથી જો કામ થાય તો એનું ફળ પ્રાપ્ત થાય. આ મોટા સંતો જો નિયમિત બધા ભજન કરે, ઘણું ભજન નહીં, નિયમમાં ચાલો, દરરોજ નિયમ લ્યો, પાંચ માળા તો પાંચ માળા એવી ફેરવો કે પાંચ માળા ફેરો ને આખી દુનિયા ભૂલાઈ જાય, પછી પચાસ માળા ફેરવાની જરૂર નથી, પણ તમે જ્યારે પાંચ માળા ફેરવતા હોય ને ત્યારે આખી દુનિયા ભૂલી ગયા હોય ને એવી પાંચ માળા ફેરવી તો એ પાંચ માળાથી મોક્ષ થાય. આ શાસ્ત્ર એવું શીખવાડે છે. એના માટે બ્રહ્મરૂપની ભાવના કેળે, એ પાંચ માળા ફેરવતો એટલે મનમાં કોઈના પ્રત્યે રાગ દ્વેષ ભાવના ન હોય, એનું મન પ્રસન્ન હોય, પ્રસન્ન ચિત્તવાળું હોય, કોઈના પ્રત્યે ઈર્ષા દ્વેષ ભાવ ન હોય તો એનું કામ થાય. માટે માન ન રાખવું, સમજાય ને? આ સત્સંગમાં જે જે માન રાખે છે ને એ ગમે એવા શક્તિશાળી છે ને બધા પડ્યા છે, સત્સંગમાંથી જતા રહ્યા છે, મંદિરમાંથી પણ એને જવું પડ્યું છે, કારણ કે એને કોણ લઈ જાય છે? માન નામનો દોષ લઈ જાય છે, એને એના મોક્ષના દ્વાર છે ને એ બંધ કરી દે છે, એ દોષ. એને ઈચ્છા નથી જવાની, પણ ઓલો માન નામનો દોષ એને ખણી જાય, બહાર નીકળતું, હે તારો મોક્ષ થાય મને મંજૂર નથી કે. એટલે દોષો બધા એવા છે, એને જીતો હોય તો આવી ભગવાનની વાતો કથા આવરે ને તો કામ થાય. એટલે મુક્તાનંદ સ્વામી કીર્તનની અંદર એમ કીધું કે કોઈકનું સન્માન થતું હોય તો દાજી મરું નહીં, ખુશ થાઉં અને ભગવાનનું ભજન કરું. પછી કથા આવે છે દક્ષ પ્રજાપતિની કથા. જો આ વાત કરતા તાની કથા આવી, દક્ષ પ્રજાપતિએ થોડુંક માન રાખ્યું, કેટલી માથાકૂટ થઈ પડી, એક એના જમાઈ ઊભા ન થયા, બધા દેવતાઓ ઋષિ મુનિ ઊભા થયા, એક જમાઈ શંકર એ ઊભા ન થયા, એમાં એને તકલીફ થઈ ગઈ. નહીં તો એને ખુશ થવું, જમાઈ તો દીકરા જેવો કહેવાય ન કહેવાય, હે બીજા બધા તો ઊભા થયા ને તો માફ કરી દે તો કાંઈ વાંધો નહોતો, પણ અંદર આંટી બંધાઈ ગઈ, આટલી આંટી બંધાઈ થોડી, અને કાંઈ આંટી કેટલી મોટી હાલી, આમ ગોચવાડો કરતી, અરે માથું ગયું, હોમાઈ ગયું, યજ્ઞ કુંડમાં બકરાનું મોઢું આવી ગયું, લ્યો. અને પછી ભાન થયું, હવે આગ લાગી ગઈ ને પછી કે હવે કૂવો ખોડો તો આગ ઓલાય, એમ ઓલાય, બકરાનું મોઢું આવી ગયું, આ મોટા એ સામે સામે સાપ થયા, આ બધું કોને કરાવ્યું? માન કરાવ્યું. માન મોટામાં મોટો શત્રુ છે. પછી કથા ધ્રુવ ચરિત્રની આવે છે, અદ્ભુત કથા છે. પછી પૃથ્વી ભગવાનના પ્રાગત્યની કથા આવે છે, એ આપણે વંદન કરશું, પાંચમા સ્કંદમાં પ્રવેશ કરશું. અને પાંચમા સ્કંદની અંદર ભરતનું આખ્યાન આવે છે, ઋષભદેવના પુત્ર જે ભરતજી હતા, સાક્ષાત ઋષભદેવ ભગવાન, એના પુત્ર ભરતજી ચક્રવર્તી સમ્રાટ હતા, સારો બ્રહ્મ રાજ્ય એનું હતું, પૃથ્વી પર બધે શાસન હતું, બધું રાજ્ય પુત્રને અર્પણ કરી વનમાં ગયા, ગંડકી નદી કિનારે તપસ્યા કરે છે, ભગવાનનો સાક્ષાત્કાર પણ થઈ ગયેલો છે. પણ એક દિવસ ગંડકી નદીમાં સ્નાન કરતા હતા ને ત્યાં કને એક મૃગલી આવી છે, ગર્ભિણી, અને ગર્ભિણી મૃગલી છે એ પાણી પીવે છે, એ હરણી પાણી પીવે છે, ત્યાં સિંહ આવ્યો છે ભૂખ્યો અને ત્રાળ પાડી છે, અને ત્રાળ પાડતાની સાથે પેલી હરણી હતી ને એ ભયભીત થઈ ગઈ અને એનો ગર્ભ સ્રવી ગયો એ પાણીની અંદર, અને પેલી હરણી મૃત્યુ પામી. અને ભરતજી આ દૃશ્ય જોયું અને એને મનમાં એમ થયું, અરે અરે અરે, આની માં મરી ગઈ, હવે આનું કોણ? શું માયા કેમ આવ્યા ખબર ન પડે, આનું કોણ? આવો જે સંકલ્પ થયો ને, ભરતજીને દયા આવી ગઈ અને દયાના રૂપમાં માયા આવી ગઈ છે,
અને ભરતજીએ એ બચ્ચાને હાથમાં લીધું કે આનું પોષણ હવે હું કરીશ, બધું છોડીને ગયા છે. કેના દીકરા ચિંતા નથી થતી ને કોઈકને? એક દિવસ એ બચ્ચું છે એ દૂર આમ નીકળી ગયું, એ ટાઈમમાંથી આવ્યું નહીં, અને ભરતજી ચિંતામાં એવા ડૂબી ગયા કે હારું ક્યાં ગયું હશે. અને અંતકાળી મૃગના બચ્ચાનું ચિંતવન થયું, ભગવાનના દીકરા હતા છતાં પણ ભગવાને એને જરાય હલાવ્યું નહીં કે ભાઈ તમારી રિટર્ન ટિકિટ પાછી વાળી લો, કે લેવા તમારી રિટર્ન ટિકિટ, એ આ તમે ફેલ થયા. અને ભગવાને મૃગના બચ્ચામાં એટલે મૃગની યોનિમાં મૂકી દીધા, એ હરણની યોનિમાં મૂકી દીધા. બીજો જન્મ થઈ ગયો, ટૂંકી પૂંછડી ચાર પગ આવી ગયા, ઓલું જ્ઞાન રહી ગયું પૂર્વ જન્મનું. એને મનમાં થયું કે હારું ઘરેથી શું કરવા નીકળ્યો હતો ને અહીંયા ક્યાં આવી ગયો, કે પછી જમ્યા નહીં, ખાધું પીધું નહીં, સાત દિવસમાં શરીર છોડી દીધું. ત્રીજા જન્મે એક બ્રાહ્મણને ત્યાં એનો જન્મ થયો છે ત્યાં એનું નામ ભરત પડ્યું છે. જળ એટલે ગાંડો માણસ, કારણ કે નાનપણથી જ એવું વર્તન કર્યું કે બધા એને ગાંડો જાણે, એટલે બધા એને જળ ભરત તરીકે બોલાવા માંડ્યા છે. જળ ભરત મોટા થયા, ભણાવવાની કોશિશ કરી, ભણ્યા નથી કે જો ડાયો થાયસ ને તો આ બે જન્મ ગુમાવ્યા, ત્રીજો એ ગુમાવીશ, કે હમણાં જો હવે ડાયો થવા જેવું નથી, હવે તો ભગવાનનું ભજન કરવા જેવું છે હો. હા, અને પછી તો ભાઈ ને ભાભી બધા થાક્યા, તમને ખબર હે કે કોઈ કામનો ન હોય ઘરમાં, એ પછી આડો આવતો હોય અને બીજે ક્યાંક જાય તો ઠીક, આવા જ બધાને વિચારો, કારણ કે સ્વાર્થ હોય ત્યાં સુધી હેત હોય. આ ભાઈની પાસેથી કાંઈ સ્વાર્થ સિદ્ધ થતું નથી, એટલે પછી મોટા ભાઈએ કીધું તું ખેતરે રહે અને ખેતરની રખેવાળ કર, તને જે કંઈ ઘરમાં બચ્યું હશે સાંજે આવશે અને તને ખાવાનું આપી જશે. આવી અદ્ભુત કથા લખાણી લો, ભગવાનના દીકરા છે, કોણ છે, એની રિટર્ન ટિકિટ પાછી આવે તો આપણી ના આવે, હે ભગવાનને ત્યાં કાંઈ ના ચાલે ભાઈ, ત્યાં બોનસ બોનસ ન હોય. આ જેવું કરો એવું ભરો, જેવું વાવો એવું લણો. સંગીત બહુ સારું વાગે સર, વગાડો વગાડો બરોબર. હા, ભરતજી ગાંડા થયા, ત્યાં ખેતરે આવ્યા અને જોયું એ કેટલી બધી ચીડિયાઓ છે, ચકલીઓ ચણ ચણતી હતી. ભરતજી મનમાં વિચાર કરે, મારા રામની ચકલી છે, રામ કી ચીડિયા રામ કા છે, ચીડિયા ખાઓ ભર ભર પેટ, કે ખાઓ તમે તમારો મોજ કરો, કે છેલ્લો જન્મ કરી લો કે. અને રાત્રિ પડી છે, દરરોજના નિયમ પ્રમાણે ઘરેથી એ જમવાનું આવે, કેવું આવે આમાં લખ્યું, રહીત મુનિ રહે મળે અન્ન જેવું તેવું જમે, કોયું કસાયું સડ્યું બગડ્યું બળ્યું ઉતર્યું ખાઈ દિન નિર્ગમે. આવું ખાવાનું આવતું લો ઘરેથી, બગડ્યું ઉતરી ગયેલું છતાં પણ આંખ બંધ કરી ભગવાને સંભાળી અને જમી જતા. અને રાતમાં એ ખેતરની રખવાળ કરતા અને એક દિવસ એવું બન્યું કે ચોર આવ્યા છે ખેતરમાં અને ભરતજીને પકડી ગયા. ત્યાં તસ્કર નર આવીને જાલી લઈ ગયા જડ ભરતને, ઉભા રાખ્યા દેવી આગળે તેને મારવા તરતને. ચોરનો સરદાર હતો, એનું નિયમ હતું કે ઘરે કંઈક જો પારણું બંધાય ને તો દેવીને નરબલિ અર્પણ કરવી. હવે ભગવાનને કરું પારણું બંધાણું, એટલે નરબલિ શોધવાને માટે એ બધા સિપાહીઓ મોકલ્યા, એમાં ભરતજી મળી ગયા અને ભરતજીને પકડીને લઈ ગયા. અને પછી એ ચોરના સરદારે એમ કીધું કે પેલા આ માણસને આપણે લઈ આવ્યા છીએ, એને એમ કરો પેલી સુખડી જમાડો, કે તાજી સુખડી જમાડો, પછી દેવીને એ અર્પણ કરો કે. અને પછી એને સુખડી જમાડી અને ભરતજી તો આમ નિર્ભય થઈને આમ સુખડી જમે રહો, કે આ છેલ્લું ખાઈ લો કે, એ પછી દેવીની આગળ હોમાઈ જશો ને આપણો મોક્ષ થઈ જશે, કે આ છેલ્લો જન્મ પૂરો લો. નિર્ભય, મોતની બીક નથી, હે મોતની બીક નથી. આપણી બીક લાગે લાગે ને? હા, મોતની ભલભલાની બીક લાગે ભાઈ. ઈ તો ટાણું આવે ને ત્યારે ખબર પડે બધું જ્ઞાન છે ને, મીંડું થઈ જાય, કેવું થઈ જાય. અલા ઋષિ હતા,
એ આખા ગામમાં કોઈ ઓફ થઈ ગયો હોય ને બધાને એ ઉપદેશ દેવા જાય, એમાં શું ગયો, એનો તો આત્મા ગયો, આ તો શરીર છે, શરીરથી જુદો આત્મા છે, એ કોઈ મારું તારું નથી, કે આ બધું રોવાનું બંધ કરો, આવું ઉપદેશ દેતા. પણ એક દિવસ એ ઋષિની બકરી મરી ગઈ. શું મરી ગઈ? ઋષિ રડવા માંડ્યા. આખું ગામ ભેગું થઈ ગયું, ભાઈ અમે રડી તો તમે અમને સાંત્વના આપો, આજે અમારી આ તમે કો રડો? તો કે મારી બકરી મરી ગઈ. કે શું? કે અરે બકરી તમારી નથી તોય તમે રડો રા, આ મન અમારું હતું અને અમે રડતા હતા અને તમે આવો ઉપદેશ દેતા હતા, આ બધું જ્ઞાન ક્યાં ગયું? ઈ કે ઈ જ્ઞાન તમારા માટે હતું, આ જ્ઞાન મને કામ ના આવે. એટલે તાણા માટે ખબર પડે ભાઈ. એટલે આ નિર્ભય થઈ અને સુખડી જમે, જો તાજી આ ઘીમાં શેકેલી સુખડી જમે છે. અને પછી ઈ ચોરના સિપાહીઓએ સરદારે આજ્ઞા કરી અને મ્યાનમાંથી તલવાર કાઢીને, અને જ્યાં તલવાર કાઢી અને દેવી એ મૂર્તિમાંથી આમ પ્રગટ થઈ ગયા અને તલવાર હાથમાં પકડી લીધી, અને જેટલા જણા હતા ને એના બધા મસ્તક દેવીએ કાપી નાખ્યા. અને પછી દેવીએ રાજી થઈને ભરતજીને એમ કીધું કે તમ જેવા ભક્તો અમારા આંગણે આવ્યા, આ ન નીકળી ગયું દસથી, આ તો તમને થોડોક આનંદ થઈ રહે ને, આ બધું શું હોય એ તો સેમસંગ સિસ્ટમ છે, ગમે એવો ફોન હોય ને હેંગ થાય, ખબર? આ બધા ફોન છે એક 40 વર 50 વર કે 60 વર હાલે, કંઈ હેંગ થાય કંઈ નક્કી નહીં. પછી આને ચાલુ કરવાની સિસ્ટમ ભગવાનની પાસે છે, એ આપણી પાસે નથી. માએ કીધું કે તમ જેવા ભક્તોના દર્શન તો અમે દેવીએ ઈચ્છીએ છીએ, માટે આ લોકો જે કઈ કર્યું તમે દુઃખ લગાડજો નહીં. જો ભગવાનના ભક્તો હોય એ માણસ જેવા જ હોય, એ દેખાય આપણા જેવા, એટલે આપણામાં એનામાં ફેરફાર ન હોય, પણ વિવેકી માણસ હોય એને ખબર પડી જાય કે આ કંઈક માણસ અલગ છે. પછી નદી કિનારે આવ્યા, રઘુગણ રાજા હતા, એ રઘુગણ રાજા પાલખીમાં જતા હતા, એક માણસ બીમાર પડ્યો, હવે એક માણસ શોધો હોય, ભરતજી બેઠા હતા, હટાઘટા હતા, એમને લીધા. અને ભરતજીનો નિયમ, કીડી જેવા જીવને પણ ડૂબવો નહીં. અને ભરતજી થોડીક વાર ત્યાં આમ ઠેકડા મારે, એટલે એટલે મા રાજાનું મસ્તક હોય ને એ માથે અંદર પછડાય, એટલે રાજા કહે આ કોણ ચલાવે છે આમ હલાય? કે તો કે નવો માણસ હાલે છે. અને રાજા પછી ન બોલવાનું બોલ્યો, એટલે ભરતજી તો પાલખી મૂકી દીધી, નીચે બેસી ગયા. રાજા બારે નીકળ્યા અને રાજાએ કીધું તને ખબર છે હું કોણ છું? કે આ દેશનો રાજા છું. કે ત્યારે જળ ભરત એમ કહે કે તું આ એક દેશનો રાજા હતો ને, હું તો આખા બ્રહ્માંડના રાજા હતો, કે તને શું ખબર હે? અને તું આ મને ગાળું બોલે છે, કોને દે છે? કે એ તો આ મારા શરીરને ગાળું દે છે, મારા આત્માને કાંઈ લાગતું વળગતું નથી. રાજાને વિચાર્યો કે લાગે ગાંડો માણસ છે, એ કપડાં મેલા છે, જનોઈને કાંઈ ઠેકાણા નથી, જની મેલી છે, છે બ્રાહ્મણનો દીકરો, સારું આવી જ્ઞાનની વાતું કરે છે કે આ અવધૂત વેશમાં ગાંડપણમાં કોઈક એવા મહાપુરુષ લાગે છે. કે જળ ભરત જળનું જેવું આચરણ છે પણ વ્યક્તિ કંઈક અલગ છે. રાજા પગમાં પડી ગયો. ગુરુના આશ્રમમાં જતા હતા જ્ઞાન લેવાને માટે, આ વચમાં બીજા મળી ગયા. તમે સાક્ષાત મહા જ્ઞાની પુરુષ લાગો છો, કોણ છો તમે? કયો? પછી ભરતજી બધો પરિચય લીધો અને પછી રાજાને બહુ અદ્ભુત આત્મા પરમાત્માનું જ્ઞાન આપેલું છે. આ બધી કથા પંચમસ્કંદની અંદર છે. ભગવાન સજાનંદ સ્વામીએ તો આ આખ્યાનને ચમત્કારી આખ્યાન કીધું. કેવું કીધું? કે આ કથા આવી, આ કથા તમને ક્યાં જોવા નહીં મળે. ભગવાનનો દીકરો અને એના કેટલા જન્મ થાય છે, રિટર્ન ટિકિટ આવે છે. જો ભગવાન સિવાય બીજી જગ્યાએ આપણે હેત રહી જાય છે તો આવું થશે. જો બ્રહ્માંડના બ્રહ્માને 50 વર્ષ થઈ ગયો, બ્રહ્માનો એક દિવસ થાય, એટલે આપણા પૃથ્વીના 8,64 કરોડ વર્ષ થાય. કેટલા ખબર પડે? અંદર ઉતરે સીએમ કેલ્ક્યુલેશન આવે. બ્રહ્માનો એક દિવસ અને આપણા પૃથ્વીના 8,64 કરોડ વર્ષ થાય, તો એવો આ બ્રહ્માંડના બ્રહ્માને 50 વર્ષ થઈ ગયા. કેટલા? હવે ઘરે જઈને કેલ્ક્યુલેટર કરજો, કેટલા વર્ષ થયા, કેટલા યુગ વીતી ગયા. અસ્તુ, અહીંયા જ ભગવાનના ચરણમાં વંદના કરી આજની કથાને આપણે પંચમસ્કંદને વિરામ આપશું. બોલો સ્વામી નારાયણ ભગવાનની જય. શ્રી નર નારાયણ દેવ.